સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સામાન્ય રીતે સ્કૂલ કોલેજ તથા સરકારી કચેરીઓમાં થતી હોય છે, પરંતુ પોરબંદર ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સ્વતંત્ર્ય પર્વની મધદરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે. આ વખતે પણ મધદરિયા ધ્વજવંદનમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. દેશભરમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે પોરબંદરમાં પણ અનેક જગ્યા પર તિરંગાને સલામી આપવા ઉપરાંત દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયામાં જઈને ઝંડો ફરકાવવામાં આવ્યો હતો અને સલામી આપવામાં આવી હતી તથા રાષ્ટ્રગાન પણ સમુદ્રની મધ્યમાં જ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાછળનો હેતુ લોકોમાં વધુમાં વધુ રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપવાનો છે અને ભારત દેશના લોકોમાં હંમેશા સાહસવૃત્તિ રહેલી છે, જે કોઈ પણ કઠિન કાર્ય પાર પાડી રહી છે તેવો ભાવ પણ વ્યક્ત કરે છે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિય તિરંગાને સલામી આપી રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ક્લબના સભ્યો દ્વારા મધદરિય જઈ ધ્વજવંદન કરી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શહેરીજનો પણ આ સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણીને જોવા અને ત્રિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે મોટી સંખ્યામાં જોડાયા હતા. સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા છેલ્લા 23 વર્ષથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે મધદરિયે જઈને ધ્વજવંદન કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. હેલો, તો મારું નામ આર્યા ઋષિ થાનકી છે અને આ મારો પહેલો એક્સપિરિયન્સ છે ઓશનમાં. કારણ કે પહેલાં તો હું સ્વિમિંગ પૂલમાં જ કરતી, પણ આજે પહેલી વાર મને થયું કે આજે છે ઓગસ્ટ 15, તો આપણે જઈએ અને નવો એક્સપિરિયન્સ ટ્રાય કરીએ. તો મને બહુ જ મજા આવી અને આઈ થિંક હું પાછું આ શ્યોરલી કરીશ. હું દુબઈથી આવેલી છું અને અમારો અત્યારે હોલિડેઝ છે, તો અહીંયા અમે નવું એક્સપિરિયન્સ ટ્રાય કરવા માટે અહીંયા આવ્યા ગુજરાતમાં. મને તો આમ મારું દિલ અડી ગયું, કારણ કે આમ આપણું ભારત આટલા વર્ષો થઈ ગયા જ્યારે આઝાદી મળી અને આજે અમે બધાય સાથે મળીને દરિયાની વચ્ચે જાય અને જ્યારે આમ ઝંડો ફડકાવ્યો તો આમ બહુ જ મજા આવી. એમ આજે આ 15મી ઓગસ્ટમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યોએ મધદરિયે ધ્વજવંદન કર્યું. છેલ્લા 25 વર્ષથી આ ધ્વજવંદનનો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના ધ્વજવંદનનો કાર્યક્રમ મધદરિયે યોજવામાં આવે છે. આજે આપ જોઈ રહ્યા છે કે દરિયો રફ છે ચોમાસાના લીધે, તો પણ બધા શ્રીરામ સ્વિમિંગ ક્લબના તરવૈયા, એમાં બાળકો, બહેનો અને ભાઈઓ બધાએ અંદર જઈ અને મધદરિયે ધ્વજવંદન કર્યું. અમારો શ્રીરામ સી સ્વિમિંગ ક્લબનો હેતુ એ છે કે આપણા સમાજમાં આપણા બાળકો, આપણા યુવાનો અને સમગ્ર સિનિયર સિટીઝનને બધા જ પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખે, સાહસિક બને અને દેશ માટે થઈ અને રાષ્ટ્ર મજબૂત બને એના માટે આપણી પ્રજા પણ મજબૂત બનવી જોઈએ. આ હેતુને સર કરવા માટે થઈ અને તરણ સ્પર્ધાનું પણ આયોજન કરીએ છીએ અને આ ધ્વજવંદનનું પણ આયોજન કરતા રહીએ છીએ.